નમસ્કાર. દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. આપણે અલગ અલગ વિષયો, કાયદા હોય કે ડોક્ટરના વિષયો પર વાતચીત કરતા હોઈએ છીએ, પણ આજે આપણે જગતગુરુ એવા કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરવાના છીએ. આમ તો આપણને કૃષ્ણ વિશે થોડી ઘણી ખબર છે એવું આપણે બધા માનતા હોઈએ છીએ, અને તેમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે વિષ્ણુ ભગવાન આટલા બધા અવતારમાં એક કૃષ્ણ જેવો અવતાર છે જેના વિશે આટલું બધું લખાયું છે અને વંચાયું છે. કારણ કે કોઈ બાળક પણ એવું નહીં હોય કે જેને કૃષ્ણ વિશે ખબર ન હોય. કૃષ્ણ ભગવાનનું બાળપણથી લઈને યુવાવસ્થા સુધી તેમનો દરેક વસ્તુ તેમના દરેક જીવનમાંથી, દરેક એક યુગમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું છે. તો આજે આપણે તે વિશે વાતચીત કરવાના છીએ, અને તે વાતચીત માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા ખાસ મહેમાનો, એવા દિલીપભાઈ ઘાસવાલા, નમસ્કાર દિલીપભાઈ, અને ભરતભાઈ ભટ્ટ, નમસ્કાર સર, આપનું હાર્દિક સ્વાગત છે. સર, આપણે અવનવી વાત કરતા હોય છે કૃષ્ણ ભગવાન વિશે, ઘણા બધા ઘણા શીખતા હોય છે, ઘણા એમની કમેન્ટ પર પાસ કરતા હોય છે, બધાનું થિંકિંગ અલગ અલગ હોય છે, પરંતુ હું આપને પહેલા સૌથી પહેલા એ પ્રશ્ન પૂછીશ કે કૃષ્ણનું વર્ણન કરવું તો આપ કઈ રીતે, એક નાની લીટીમાં કૃષ્ણનું વર્ણન કરવું હોય તો કઈ રીતે કરી શકો? કૃષ્ણનો ગુજરાતી અર્થ થાય છે આકર્ષણ, જે બીજાને આકર્ષિત કરે છે તે. એટલે કૃષ્ણનું એક જ વાક્યમાં કહેવું હોય તે આપણને આકર્ષિત કરે છે. હવે કેવી રીતે આકર્ષિત કરે એને માટે આપણે કૃષ્ણની નજીક જવું પડે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. કારણ કે સર, આપણે જોઈએ કે કૃષ્ણ ભગવાનનું નાનું સ્વરૂપ હોય, માખણ ચોરતું હોય, કે પછી મોટું સ્વરૂપ જોઈએ કે આ દરેક પાંડવોને તેમનો હક અપાવે છે, દરેક સ્વરૂપમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું છે. તો દિલીપ સર, આપણે આગળ વાત કરીએ કે કૃષ્ણ ભગવાનની, આપ એક સાહિત્યકાર છો, અને મારે એ વિશે પૂછવું છે કે કૃષ્ણ ભગવાનનો સાહિત્યમાં શું ફાળો છે? કૃષ્ણ ભગવાન એક પોતે જ નવલકથાનું સ્વરૂપ છે. જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ પૃથ્વી પર સાહિત્ય સર્જન થયું હોય તો મારી દ્રષ્ટિએ ગીતા છે. બિલકુલ, ગીતા જેવી અમૂલ્ય એવી એક પણ પુસ્તક આ પૃથ્વી પર સંભવી ન શકે. તમારા જિંદગીના અનેક પ્રશ્નો જો તમારે એના નિરાકરણ લાવવું હોય તો અવશ્ય ગીતામાંથી તમને મળી જાય, મળી જાય ને મળી જાય. અર્જુન અને કૃષ્ણ એ બે વચ્ચેના સંબંધોમાં, યુદ્ધના મેદાનમાં રચાયેલા સંવાદો એ કોઈ નવલકથાના થ્રિલર ભર્યા, સસ્પેન્સ ભર્યા સંવાદોથી કમ નથી. તો મારી દ્રષ્ટિએ ગીતા એ સાહિત્યનું ઉચ્ચતમ સ્વરૂપ છે. બિલકુલ, અને સર એટલે જ કહેવાય છે કે જે લોકો નિયમિતપણે ગીતાનું અધ્યયન કરતા હોય છે, ગીતાને જીવનમાં ઉતારી હોય છે, તે ક્યારે કોઈ ખોટું કામ કરતા નથી, ડિપ્રેશન કે આત્મહત્યા જેવું કોઈ પણ પગલું ભરતા નથી. બિલકુલ સર, હું આપને પૂછીશ ભરતભાઈ કે કૃષ્ણ અને આપણે જો માનવ સંબંધોની વાત કરવી હોય તો આપના વ્યાખ્યા તરીકે કઈ રીતે વાત કરી શકાય? એક પ્રસંગ છે, હરીન્દ્ર દવેની પુસ્તક બહુ સરસ છે, કૃષ્ણ અને માનવ સંબંધો. કૃષ્ણ બધા પાસે જાય છે અને કંઈક માગણી કરે છે કે મને કંઈક સારું આપો. કૃષ્ણને માગવાની જરૂર નથી, પણ આશીર્વાદ આપતી વખતે કુંતા એમના હોય એ પૂછે છે કે કૃષ્ણ હું તને શું આપું? તો કૃષ્ણ કહે છે કે મારે તમારા આશીર્વાદ જ જોઈએ. એટલે પછી કુંતા એને વળતો જવાબ આપે છે કે હવે કૃષ્ણ હું તમારી પાસે માંગુ છું. તો કે કયું? તો કે પ્રીતિમ પાર્થેન શાશ્વતિમ. પાર્થ એટલે અર્જુન, પાર્થ એટલે પૃથા, પૃથા એટલે ધરતી, ધરતીના પુત્ર આપણે બધા છીએ. તો કૃષ્ણે કેટલી સરસ વાત માંગી કે મારા સંબંધો પૃથ્વીના માણસો સાથે શાશ્વત રહે, શાશ્વત રહે, નોટ ટેમ્પરરી. બ્રેકઅપનો સવાલ આવતો જ નથી. એટલે મિત્રતા, આ જુઓ કે કૃષ્ણ કેટલી સરસ વાત કરે છે કે મારે મિત્રતા શાશ્વત રાખવી છે. ત્યારે કુંતા હસી પડ્યા કે વાહ. એટલે માગવાની પણ એક બ્યુટી હોય છે અને આપવાની પણ એક સુંદરતા હોય છે. એટલે કૃષ્ણ તો આપણને દોસ્તીની ઓફર કરી જ છે. હવે કૃષ્ણ જોડે આપણે મિત્રતા રાખવી કે નહીં,
તે આપણે નક્કી કરવાનું છે. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત છે. અને ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે કૃષ્ણને આપણે કઈ પણ રીતે જોઈ શકીએ છીએ, એક ભાઈ તરીકે જોઈ શકીએ છીએ, એક સખા તરીકે જોઈ શકીએ છીએ, એક આપણે એક મિત્ર તરીકે કોઈ પણ રીતે જોઈ શકીએ છીએ. એટલે કૃષ્ણનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી અને કોઈ સીમામાં બાંધી નથી દેવામાં આવ્યા. બિલકુલ સર, આપણે દિલીપભાઈ આપણે આગળ વાત કરીએ કે કૃષ્ણ અને જો મૈત્રીની વાત કરવી હોય, એક ફેમસ આપણને ખબર છે કે દ્રૌપદીજી એમને સખા કહેતા હતા, તો આપ શું કહેશો કે કૃષ્ણ અને મૈત્રીની વાત કેવી રીતે કરી શકાય? કૃષ્ણ પરમ સખા, બિલકુલ વિશ્વમાં એ એ રીતે જ પ્રચલિત છે. બિલકુલ, હવે આપણે એમ કે કૃષ્ણ જોડે આપણે દોસ્તી કરવી હોય તો આજના મોબાઈલ યુગમાં કેવી રીતે થાય? તો આપણે આપણા કૃષ્ણનો રિંગટોન રાખવાનું અને એમાં કૃષ્ણની છબીને ડાઉનલોડ કરવાની અને વોટ્સઅપ મેસેજ દ્વારા જે રીતે મીરાએ, સુરદાસે, દયારામે જે રીતે એની સાથે અનુસંધાન સાધ્યું છે તે એક જાતનું વોટ્સએપ સંમેલન જ હતું. અને એ દ્વારા, કારણ કે અત્યારે આ મોબાઈલનો જે ટેકનિકલ યુગ આપણે ગણીએ છીએ, વર્ષોથી માત્ર મીરા કૃષ્ણને યાદ કરતી હતી. તે શું છે કે એણે એક ફ્લેશ મેસેજ કૃષ્ણના મગજમાં નાખ્યો અને કૃષ્ણને એની મેસેજ ટોન મળ્યો કે મને મીરા યાદ કરે છે. બિલકુલ બિલકુલ, વર્ષોથી જે પ્રણાલી છે તેને આપણે અહીંયા ટેકનોલોજી નામ આપ્યું. એટલે મૈત્રી આજના જમાનામાં પણ જો કૃષ્ણ જોડે કરવી હોય તો જરાય દુર્લભ નથી, કરી જ શકાય. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. એવી રીતે કહી શકાય કે અંતરના તાર જોડાયેલા હોય છે તેવી આપ બિલકુલ વાત કરી. આપણે ઇન્ટરનેટથી પણ અંતરનેટથી આપણે જોડી શકાય. સર, આપણે આગળ વાત કરી કે કૃષ્ણ અને કર્મ વિશે વાત કરવી હોય તો આપણે તેને કઈ રીતે વાત કરી શકીએ? કૃષ્ણની ખૂબ જ સરસ વાત, બે વાક્યો મને બહુ સરસ ગમ્યા. એક, યોગક્ષેમ વહામ્યહમ. યોગક્ષેમ વહામ્યહમ એટલે તું મારે શરણે આવી જા, હું બધું તારું સંભાળી લઈશ. હવે કૃષ્ણને શરણે જવું હોય તો એણે બીજો શ્લોક પણ મૂક્યો છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જે દેશમાં કૃષ્ણ જન્મ્યા હોય તે દેશમાં કામચોરી હોય જ નહીં. બિલકુલ, જે દેશમાં રામ જન્મ્યા હોય ત્યાં એક પત્ની પ્રથા કે એક શું કહે કે કોઈ બીજા બળાત્કાર કે એવા કિસ્સાઓ બનવા જ નહીં જોઈએ. તો આ રામ અને કૃષ્ણ આપણને આ રીતનો એક આદર્શ આપે છે કે હવે કૃષ્ણએ કર્મની વાત કરી. એટલે અર્જુનને પણ નિરાશ થયો ત્યારે અર્જુનને એણે બરાબર એનામાં આશાવાદ જગાવ્યો. અગત્યની વાત કે ખાંડવ દહન પ્રસંગમાં એ ખાંડવ દહન જે મહેલ બનાવેલો ને એની આજુબાજુ ખૂબ જાડી ઝાંખરા હતા અને ત્યાંના સ્થાનિક લોકો કોઈ બીજાને આવવા નહોતા દેતા અને અપરાધિક પ્રવૃત્તિઓ કરતા હતા, ત્યારે કૃષ્ણે ઉત્તરથી દક્ષિણે, દક્ષિણથી ઉત્તરની જે પણ એ લોકોની લાઈન હતી બધી કટ કરી નાખી, એ લોકોને ત્યાંથી શીખવાડ્યું, એ લોકોને સ્વીકાર કર્યો અને કહ્યું કે તમે એ ઝાડ, જંગલ આ બધું કરો, સરોવર કરો, પહાડની પૂજા કરો. જો કૃષ્ણે કર્મની વાત કરી છે કે તું બેસી નહીં રહે, એમ કે તું બે નિષ્ક્રિય થઈ બેસી રહેશે તો કંઈ થશે નહીં. હવે એણે બીજી એક વસ્તુ બહુ સરસ કૃષ્ણએ કરી, જેને આપણે મેનેજમેન્ટ ગુરુ તરીકે. કૃષ્ણએ એક જ શ્લોક બહુ સરસ આપ્યો છે, પરિત્રાણાયામ સાધુનામ. હવે પરિત્રાણાયામ સાધુનામ એટલે સાધુના એટલે સજ્જન. તમે સકારાત્મક હકારાત્મક વિચારસરણી રાખો અને એ દિશામાં પ્રયત્ન કરો. પછી વિનાશાય ચ દુષ્કૃતા, દુષ્કૃત વિનાશ, વિનાશ કરો દુષ્કૃત. અત્યારના જમાનામાં રાક્ષસો તો છે જ નહીં, તો અત્યારના જમાનામાં શું ખરાબ છે કે નકારાત્મકતા જે છે, નિરાશા જે છે, આ બધા વિઘ્નોને દૂર કરવાનું કૃષ્ણ કહ્યું છે. અને છેલ્લું, ધર્મ સંસ્થાપનાર થાય સંભવામી યોગ્ય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધર્મ? ધર્મ એટલે જીવન પ્રત્યેની ફરજ અદા કરવી. આપણે દરેકે આપણા જીવન પ્રત્યેની ફરજ અદા કરવાની. એટલે કૃષ્ણએ કહ્યું કે ભાઈ પ્રત્યેક યુગમાં સત્યની સ્થાપના કરો, લોક વિદ્વાનો નિર્ભયતાથી ફરી શકે, સૌ પોતાની અભિવ્યક્તિ કરી શકે અને સૌ કર્મ થકી આગળ આવે. એટલે કૃષ્ણએ કર્મ તો કર્યું છે. તમે વિચાર કરો કે જે છોકરો જન્મ્યો ત્યારે માથી દૂર થઈ ગયો, બરાબર છે, પછી એને મથુરામાં એને ત્રાસ થયો, મામા જોડે લડવું પડ્યું, કર્મ કર્યું, એને મામાને પગે લાગીને મામાને તાબે નહોતો થયા કૃષ્ણ.
આ કૃષ્ણનું કર્મ. ત્રીજું કર્મ કૃષ્ણનું, કામરૂપ નામનો રાજા હતો જેણે 16,000 છોકરીઓને બંદીવાન બનાવી હતી. આપણે કહીએ છીએ કે કૃષ્ણ 16,000 સ્ત્રીઓ સાથે પણ આપણી કેટલીક ગેરસમજો થાય છે. આ 16,000 છોકરીઓને એને મુક્ત કરી, આટલું ક્રાંતિકારી વલણ આ કૃષ્ણે અપાવ્યું. ત્યારબાદ કૃષ્ણની જે અગત્યની વાત હતી બેન, આ વાત ખૂબ અગત્યની છે. વ્રજમાં ગોપીઓએ ચાંદની રાતે કૃષ્ણને કહ્યું કે અમારી જોડે નૃત્ય કરો. કૃષ્ણએ ના પાડી દીધી, હું તમારી જોડે નૃત્ય નહીં કરીશ, અડધી રાત્રે અન્ય સ્ત્રી સાથે નૃત્ય કરું, આ આ એક લિમિટેશન. આને કૃષ્ણએ જે લક્ષ્મણ રેખા દોરી છે ને, તે વસ્તુ બેન ખૂબ જ સરસ છે. એટલે ત્યારે કૃષ્ણે ના પાડી, પછી કૃષ્ણ ગોપીઓ કહ્યું કે અમે તો તમને એક ભગવાન તરીકે માનીને તમારી ભક્તિ કરીએ છીએ, ગોપને લાવો, ગોવાળોને લાવો. અને પછી કૃષ્ણને એ લોકો, એટલે એક એક ગોવાળીઓ ને એક એક કાન. એટલે કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણનું આકર્ષણ, કૃષ્ણની મૈત્રી, કૃષ્ણનું સંપૂર્ણ વ્યક્તિત્વ આપણને આ જોવા મળે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. એટલે જ કહેવાય છે કે રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, પરંતુ જ્યારે કૃષ્ણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. બિલકુલ દિલીપ સર, આપણે આગળ વાત કરીએ કે આજના સમયમાં જો યંગસ્ટર છે, જે યુવા વર્ગ છે, તેણે જો કૃષ્ણ પાસેથી કંઈક શીખવું હોય તો તે શું શીખી શકે? એમાં મારી એક ગઝલ છે કે મેં એકવાર કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ તું કોણ છે અને કેવો છે? તો કૃષ્ણ ભગવાને એની જિંદગીના સારરૂપ કહ્યું કે 7 સુરોના પછીનો સુર છું. કૃષ્ણ ભગવાન કે 7 સુરોના પછીનો સુર છું, દેવકીની કુખનું હું નૂર છું. બિલકુલ. એના કૃષ્ણના પ્રસંગો કે વસ્ત્ર ચોર્યા તો સાથે ચીર પણ પૂર્યા. વસ્ત્ર ચોર્યા ચીર પણ પૂર્યા, જુઓ પ્રેમમાં હું એ રીતે મગરૂર છું. પ્રેમનો સંદેશ અહીંયા કૃષ્ણ ભગવાન સરસ રીતે આપે છે. બિલકુલ. કે નિરખી રાધાને, નિરખી રાધાને મીરાનો પ્રણય ભાન ભૂલી ઘેનમાં ચકચૂર છું. બિલકુલ. અને આજના યુદ્ધના જમાનામાં કેટલી સરસ વાત કરે છે કે માત્ર કૃષ્ણ ભગવાન એટલે બંસરી વગાડતા જ નહીં, એમની બીજી લીલાઓ પણ છે. કે બંસી છોડી હું સુદર્શન પણ ગ્રહું, બંસી છોડી હું સુદર્શન પણ ગ્રહું, ધર્મ રક્ષક આજ હું તો ક્રૂર છું. જેટલા ફૂલોથી કોમળ છે એટલા પાપનો નાશ કરવા માટે સુદર્શન ઉચકતા પણ એ ગભરાતા નથી. અને મૈત્રીને માટે સરસ વાત કરે છે કૃષ્ણ ભગવાન કે થઈ સુદામાં બસ પ્રવેશો મારામાં. તમારે મારા દિલમાં પ્રવેશવું હોય કૃષ્ણ દિલ પર, તો તમારે નથી કોઈ માલ મિલકત કે કશું જ, માત્ર તમારે શું બનવાનું? સુદામ. કે થઈ સુદામાં બસ પ્રવેશો મારામાં, દિલથી હું સ્વીકારવા આતુર છું. અને ગોવર્ધન પર્વતની આખી વાત છે કે આંગળીથી ઉંચકીઓ તો પાડ મેં, આંગળીથી ઉંચકીઓ તો પાડ મેં, ડર ભગાવવા માટે હું મશહૂર છું. લોકો ભયભીત થઈ ગયા હતા, એટલે ટચની આંગળીથી કહું કે આ કશું જ નહીં, આ દુઃખ તમારે છે જ નહીં, પાડમાં નીકળી જશે. અને છેલ્લે દરેકના મનમાં કૃષ્ણ ભગવાન વસેલા જ છે. એ પોતે પણ કહે છે કે શ્વાસની અંદર ભળેલા છો તમે, આમ પણ હું ક્યાં આપનાથી દૂર છું, 7 સુરોના પછીનો સુર છું, દેવકીની કુખનો હું નૂર છું. સંસાધનોની વાત આવે તો તેને આપ કેવી રીતે પ્રસ્તુત કરશો? સૌ પ્રથમ કૃષ્ણ જયારે નાના હતા ત્યારે યમુના નદીમાં ગામના લોકો જતા નહીં હતા. કેમ? તો કે પાણી ઢોળાયેલું છે, કાળું કાળું છે, ઝેર છે. કૃષ્ણએ શું કર્યું? રમતમાં દડો અંદર ગયો અને કાળીય નાગને નાથ્યો, અને કાળીય નાગમાંથી એને મુક્ત કર્યા લોકોને, અને યમુના નદીનું જળ ચોખ્ખું કર્યું.
આપણે અત્યારના તાપી સ્વચ્છ રાખવાનું અભિયાન કરીએ છીએ, નર્મદા ગંગા સરસ કામો પણ થઈ રહ્યા છે, હજી પણ આપણે એ જરૂરી છે. તો કૃષ્ણ આ રીતે નદી પહાડ જંગલ, કૃષ્ણે એક વસ્તુ બહુ સરસ કહી અર્જુનને કે તું ચેતન અને જળમાં બંનેનું અવલોકન કર અને જે વસ્તુની તું કામના કરે છે એને પ્રાપ્ત કર. ચેતન એટલે તો માણસ, બરાબર છે. જળમાં શું છે તો કે ભાઈ વૃક્ષો છે, નદી છે, પહાડ છે, ઝરણા છે, તો એને પણ આપણે એને પણ એમ કે સાચવવાના છે. તો કૃષ્ણનો આ શ્લોક ખૂબ જ અગત્યનો છે, એટલે કૃષ્ણને સંસાધનના ખાસ એ કહ્યા છે. એટલે કૃષ્ણ એક મેનેજમેન્ટ ગુરુ તરીકે, કૃષ્ણ એક સંસાધનના સાચા માર્ગદર્શક બન્યા છે. આજે એમને ઇન્દ્રનગરી ઇન્દ્રએ ખાંડવપ્રસ્થ મહેલ બનાવેલો, તો કૃષ્ણ એની સામે બન કે તમે ઇન્દ્રને નહીં પૂજો. કૃષ્ણે પહાડને ઉચક્યો, પહાડને સન્માનિત કર્યો, તમામ લોકોને પહાડની નીચે આશરા આપ્યો અને એમ કહ્યું કે તમે સૌ ટેકો આપો, મારી ટચલી આંગળીથી કે પહાડ ઉચકાવવાનું, દરેકને કર્મની વાત કરી. આ કૃષ્ણ છે. એટલે કૃષ્ણે તો કહ્યું જ છે કે ભાઈ આપણે આપણા આવા સંસાધનોને આપણે નહીં સાચી બેન, એમ કે અમે ભૂગોળમાં ભણાવતા કે ભારત દેશ એમ કહેવાય છે કે અમીર ભારતમાં ગરીબ ભારતીયો રહે છે, એવું કહેવાતું પહેલા. આટલા બધા સંસાધનો હોય એ દેશમાં લોકો ગરીબ રહી જ ના શકે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે કે કર્મ કરવું જોઈએ, ફળની ચિંતા બિલકુલ ન કરવું જોઈએ. કૃષ્ણ ભગવાને તો સરસ ઉપદેશ આપ્યો જ છે. દિલીપભાઈ, આગળ હું આપને એક બીજો પ્રશ્ન પૂછીશ કે જો આપે ટૂંકમાં અંતમાં કંઈ કૃષ્ણ ભગવાન વિશે કહેવું હોય કે ભાઈ કૃષ્ણ ભગવાન એટલે ફક્ત એક તેમને કોઈ મર્યાદા નથી, પરંતુ જો તમે કોઈ વસ્તુ, આજકાલમાં ઘણા યંગસ્ટર એવા હોય કે દરેક વસ્તુ પોતાના માતા પિતાને શેર ન કરી શકતા હોય, અથવા કોઈ પોતાની તકલીફ ન કહી શકતા હોય, માતા પિતાને તકલીફ થાય થી, તો તમે કૃષ્ણ ભગવાનને શેર કરી શકો છો, ત્યાં કોઈ પણ ડર સંકોચ વગર કહી શકો છો, તો આપ કોઈ કૃષ્ણ ભગવાન વિશે કોઈ બે ચાર વાક્યો કહેશો. કૃષ્ણ એટલે મારે મન હરતી ફરતી યુનિવર્સિટી. બિલકુલ. ગૂગલ તો હમણાં આવ્યો, પરંતુ પુરાતન કાળથી તમે જોજો કે કોઈ પણ દેવોને કોઈ પણ પ્રકારના જો પ્રશ્નો ઊભા થયા છે તો એ સીધા ગયા છે કૃષ્ણના ચરણ. અને કૃષ્ણ જ એક એવું પ્રોફેસર છે, ટીચર છે, ગુરુ છે, સખા છે, કે જે કોઈ પણ જાતની અપેક્ષા વગર અને એની મર્યાદામાં રહીને એ તમને માર્ગ બતાવશે. એ માત્ર માર્ગ જ બતાવશે, મહેનત તો તમારે જ કરવાનું છે. આપણે મહાભારતના યુદ્ધમાં જોયું છે કે પોતે સારથી જ બન્યા છે, પણ યુદ્ધના તમામ કૌશલ્ય તો અર્જુને જ બતાવવા પડ્યા છે. એ ક્યારેય એમના હાથમાં બાણ એમણે ઝાલ્યું જ નથી. તો આ આજના યુવાનોએ શીખવા જેવું છે કે તમારી જિંદગીમાં એક કૃષ્ણ એવો બનાવો કે જે તમને તમારી જિંદગીમાં તમને આગળ લઈ જાય, સફળ લઈ જાય. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. ભરતભાઈ, અંતમાં આપ અમને એક વાક્યનો થોડો આપના રીતે કહશો કે કૃષ્ણ પરંપરાગત તોડનાર અને કૃષ્ણની પ્રેમ અંગેની વ્યાખ્યા વિશે, તો કારણ કે ઘણા લોકોને થોડું ભ્રમિત થઈ ગયા છે, થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે કૃષ્ણના પ્રેમ વિશે, તો એ આપણે થોડી આજે ક્લિયર કરીશું. કૃષ્ણની પ્રથમ દોસ્તીથી ત્યારે રાધા જોડે, ત્યારે કૃષ્ણની ઉંમર કેટલી હતી? 4 વર્ષ. 4 વર્ષનું બાળક પ્રેમનું આઈ લવ યુ કહી શકે? બિલકુલ નહીં. એટલે કૃષ્ણ અને રાધાની મિત્રતા હતી. એમણે મિત્રતા અંગેનું એક સરસ કે એમણે ભેદભાવ નથી રાખ્યો. એટલે કૃષ્ણએ તો આ બધા ખૂબ સારા કર્મો કર્યા છે. અને મને એક વસ્તુનું એક હું આજના યુવાનોને અને છોકરાઓને કહું છું, 9મા 10મા ધોરણમાં ભણતા છોકરા ઘણી આમ વિચારા કે કોઈ છોકરો ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરે છે, કોઈ ડિપ્રેશનમાં આવી જાય છે. એક ઉદાહરણ આપું, કૃષ્ણએ માં છોડી, કૃષ્ણએ ગોકુળ છોડ્યું, મથુરા રહ્યા, યુદ્ધ કર્યું, હે દુર્યોધને એનું અપમાન કર્યું, શિશુપાલે એને 100 ગાળો આપી, આટલા બધા અપમાનિત થયા, છેલ્લે સંયસ્તક મણીનો આરોપ કૃષ્ણ પર મૂકવામાં આવ્યો કે મણી એ ક્યાં
તે ચોર્યો છે. આટલા દુઃખ વચ્ચે એ માણસ વાંસળી વગાડતા હોય તે બીજું કોઈ ન હોઈ શકે, કૃષ્ણ જ હોય. એટલે હું કહું છું યુવાનોને, મને સમજ નથી પડતી, તમે કંટાળો, ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન આ ત્રણ શબ્દો મગજમાંથી કાઢી નાખો, બને તો કૃષ્ણને જાણો. એમણે ગોપીઓ સાથે જે રાસ રમ્યા છે એ કંઈ પ્રેમ અને એ કંઈ બી એવું નહીં હતું. ગોપીઓએ એમને સાચા દિલથી એક સુપર એલિમેન્ટ એને માનતા હતા. અને એટલે છેલ્લો પ્રસંગ જે છે કે કૃષ્ણની જ્યારે જરા નામના પારધીએ કૃષ્ણને પગને જોઈને હરણ સમજીને તીર છોડ્યું અને પછી નજીક આવતા તો કોઈ માણસ બેઠું છે, ત્યારે કૃષ્ણ ધીરે ધીરે નિશ્ચિત થતા જાય છે ને પારધી માફી માગે છે, તો કૃષ્ણ એને માફ પણ કરેલા કે ભાઈ તારો વાંક નથી, નિયતિનો આ જ ક્રમ હતો. નિયતિના ક્રમને જાળવો એ કૃષ્ણ આપણને શીખી ગયા છે. અને છેલ્લે ભક્તિ કઈ છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પારધીએ જોયું કે કૃષ્ણના જમણા પગ પર તીર વાગેલું ને ડાબો પગ જમીન પર પડેલો હતો, ત્યારે બે જળબિંદુ જોયા. એટલે પારધીએ જળબિંદુ અશ્રુ હતા એ જોઈને કૃષ્ણની સામે જોયું. પારધીના મનમાં પ્રશ્ન થયો કે આ આંસુ કૃષ્ણના તો નથી પણ કોના હશે, કદાચ એ આંસુ રાધાના હોઈ શકે, કદાચ એ આંસુ આપણા પણ હોઈ શકે, કદાચ એ આંસુ એક ભક્તના પણ હોઈ શકે. થેન્ક યુ, ખૂબ સરસ વાત કરી સર આપે. અને એમ બી જન્માષ્ટમી નિમિત્તે તો બાળક હોય કે બુજુર્ગ હોય, દરેકને ભગવાન કૃષ્ણ એટલે બુજુર્ગ હોય તો તેને પોતાના બાળક સ્વરૂપમાં એને ઈચ્છતા હોય છે. ઘણા લોકો એ પ્રાર્થના કરતા હોય કે જો મારા ઘરે ભગવાન તો દીકરો આપે તો કૃષ્ણ જેવો દીકરો આપશે. બિલકુલ. એટલે આપણા જે આ હિન્દુ ધર્મમાં જે કૃષ્ણ ભગવાન વિશે ઘણા પુસ્તકો લખાયા છે અને ઘણું વંચાયું પણ છે, તે ખૂબ સારી વસ્તુ છે. અને આજે આપ મહાનુભવ અમારી સાથે જોડાઈને જે આપે વાત કરી કે પ્રેમ વિશે ઘણા લોકોને ગેરસમજ છે કે તે લોકો એવું કહે છે કે 16,000 રાણીઓ, પણ જે કૃષ્ણ ભગવાન કરી શકે આજના સમયમાં કોઈ ન કરી શકે, એ સમયમાં પણ કોઈ ન કરી શકતું હતું. બિલકુલ. તો આજે આપનો કિંમતી સમય આપીને અમારી સાથે